ઈડરમાં રામ ટેકરી વિસ્તારમાં પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટતા યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈડરના સરપ્રતાપ હાઈસ્કૂલની પાછળ આવેલ રામ ટેકરી વિસ્તારના રાજેશભાઈ મારવાડી તેમના પરિવાર સાથે રહે છે, જે છૂટક મજૂરી કરી પરિવારના 8 સભ્યોનું ભરણ પોષણ કરે છે. આ વિસ્તારમાં ઈડર નગરપાલિકા દ્વારા લોક ઉપયોગ માટે 10,000 લીટરની પ્લાસ્ટિકની પાણીની ટાંકી મૂકવામાં આવેલ છે. આ પાણીની ટાંકીએ તેમની દીકરી પાણી ભરવા જતા અચાનક પાણીનો ટાંકો ફાટતા તેમની 18 વર્ષીય દીકરી પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેમાં યુવતીને ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાંથી પ્રાઇવેટ રિપોર્ટ કરાવવા માટે ભારે ખર્ચ ભોગવવાનો વારો આવ્યો હતો. કમરના ભાગે ગંભીર ઈજાઓ થતા નિસહાય પરિવાર લાચાર સ્થિતિમાં મુકાઈ ગયો હતો, જેને લઈને યુવતી અને પરિવાર દ્વારા ચીફ ઓફિસર ઈડર નગરપાલિકા, ઈડર નાયબ કલેક્ટરશ્રી, કલેક્ટરશ્રી સાબરકાંઠા અને મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી મદદ માંગી હતી. પણ ઈડર નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ પ્લાસ્ટિકનો ટાંકો જોખમી હોવા છતાં પણ પાણી ભરી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈડર નગરપાલિકાની ગંભીર બેદરકારીને લીધે આ બનાવ બનવા પામ્યો હતો. પણ નગરપાલિકાએ આ બાબતે ગરીબ પરિવારની કોઈ મદદ કરી ન હતી. નોંધનીય છે કે થોડા સમય અગાઉ ઈડરના છાપરિયા વિસ્તારની ભયજનક જર્જરિત પાણીની ટાંકી જોખમી હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને ત્યાંના રહીશો દ્વારા તેને ઉતારી લેતા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ પાણીના ટાંકીનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે, જેમાં ઈડર નગરપાલિકા દ્વારા આ જર્જરિત ટાંકી કોઈ મોટી હોનારત સર્જે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજુભાઈ લક્ષ્મણભાઈ મારવાડી, નામ ટેકરી. મારી છોકરી પાણી ભરવા ટાંકા પર ગઈ હતી, નગરપાલિકાનો ટાંકો 10,000 લીટરનો ટાંકો ફૂટી ગયો અને છોકરી ગંભીર હાલતમાં ખેંચાઈ ગઈ અને આખી શરીરમાં ટોટલી અમે ભાગી ગયું. દવાખાનામાં ગયો, સિવિલની અંદર ખાલી દવા કરાવી અને એક્સરો કરાયો. બીજો વસ્તુ લેવા જવું છું તો કોઈ હાલતું સવાર નથી. આધાર પેલા કેટ લેવા માટે ગયો, પછી કેટ બી અમને હાલવા માગતા નથી. ક્યારેક 800 કલાક કરી આવો, 2,000 કરી આવો, 10,000 કરી આવો. અને નગર પંચાયતમાં ગયો તો એ લોકો મને જાણ ના કરી શકે. તમને કે પેલી કે 10-10 રૂપિયા માગીને તમને કે અમે આલશું, પણ મારા બધું એટલું જાતે કમાવાવાળું છે. મારા પાસે કોઈ 1,000 નથી. એકના ઘરમાં 6 ફેમિલી, 8 ફેમિલી ખાવાવાળી છે. 200 રૂપિયા 200 રૂપિયા ઘર ચલાવો, ગમે આટલા બધા એક્સ્ટ્રા ને આધાર કાર્ડ ને એ પીવાનું બધું હું કહી શકું. શું કરો તમે? હું મજૂરી કરું છું. મારું નામ શારદાબેન છે. મારા ઘરના પાછળ ટોકો છે. એ ટોકો એકદમ આ છોકરી ભરવા પાણી ગઈ ત્યાંથી એકદમ ટોકો ફૂટી ગયો. છોકરી એ પાણીના સંગાત એકદમ ફેંકાઈ જ ગઈ. તેને અહીંયા બહુ ઈજા થઈ ગઈ છે આખા શરીરમાં. તેની કોઈ બી કારવાહી તમે કરો. ગરીબ માણસ છીએ અમે તો, મજૂરી લોક છીએ. શેર લાઈન શેર ખાવાવાળા છીએ સાહેબ. એટલે એની તમે રજૂઆત કરજો. વિનંતી એટલી અમારી. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, ઈડર.